नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना, स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। જામકંડોરના ખાતેની પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં વેલેન્ટાઇન ડેની જગ્યાએ માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં પુલવામા શહીદ થયેલા ભારતીય જવાનોને 2 મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 14 ફેબ્રુઆરીના દિવસે સારા એવા દેશમાં મોટાભાગના લોકો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરે છે। મોટાભાગના યુવક યુવતીઓ આ દિવસે એકબીજાને ફૂલ આપીને આઈ લવ યુ સાથે પ્રેમનો એકરાર કરતા જોવા મળે છે। નમસ્કાર, આજે અમારી આ સમાજ કલ્યાણ માન્ય પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે એક માતૃપિતૃ પૂજનના કાર્યક્રમનું સરસ આયોજન અમે કર્યું। આજે સમગ્ર વિશ્વ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે મનાવે છે, ત્યારે એ પશ્ચિમી સંસ્કૃતિને જાકારો આપવા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અમે અમારી આ છાત્રાલયમાં તમામ બહેનો સાથે મળી અને અમે માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ કર્યો। આ કાર્યક્રમની શરૂઆતમાં આજથી 2 વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરી 2019માં જ્યારે પુલવામામાં આપણા જવાનો સીઆરપી જવાનોની જ્યારે એ ટુકડી જઈ રહી હતી ત્યારે આતંકવાદી હુમલો થયો અને એમાં કાર બોમ્બ વડે જેમની ઉપર એટેક કરવામાં આવ્યો અને એ એટેક દરમિયાન આપણા 40 સીઆરપી જવાનો જે શહીદ થયા છે એ શહીદોને પહેલાં અમે અમારી તમામ છાત્રાલયની બહેનો અને અમે સૌ મળી અને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ આપેલી। ત્યારબાદ અમારી આ છાત્રાલયમાં માતા પિતાને યાદ કરી એમને મનોમન પ્રાર્થના કરી અમે એની પૂજા અર્ચના કરી। આજે પણ અમારા જે આ સંસ્થાના અધ્યક્ષ અને મારા પૂજ્ય પિતાશ્રી અને માતાશ્રી એમનો પણ તેલચિત્ર ફોટા રાખી અને આજે સૌ બધા સાથે મળી અને માતૃપિતૃ પૂજનનો દિવસ અમે ઉજવણી કરી। બધા જ ને બહેનોને ખૂબ જ મજા આવી અને આ યાદગાર દિવસ એ કાયમ માટે એમને યાદ રહેશે। તમામ દીકરીઓ પણ આજે એક પ્રતિજ્ઞા લીધી છે કે હવે દર વર્ષે અમે વેલેન્ટાઇન ડે નહીં પણ એ 14 ફેબ્રુઆરીએ અમે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે જ ઉજવશું અને અમે જ્યાં હશું ત્યાં અમે અમારા માતા પિતાનું પૂજન કરશું, એમને પગે લાગશું અને એમના જે અધૂરા કાર્યો છે એના સ્વપ્નાઓ છે એ પૂરા કરવા અમે મહેનત કરશું। નમસ્કાર।